સ્ટુડન્ટ્સ, હું ધવલ અજાણી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ નું પહેલું ચેપ્ટર છે કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના કરવી. તો તેમાં આપણે ફોર્મ વિશે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા. તો ચાલો ફોર્મ વિશે હું જે વસ્તુ તમને કહું છું કે આપણે કોઈ પણ વેબસાઈટની અંદર રજીસ્ટ્રેશન કરવું હોય અથવા કોઈ પણ વેબસાઈટની અંદર આપણે વધારે માહિતી મેળવવી હોય તો ફોર્મનો ઉપયોગ થાય છે. જેમ કે તમારે ફેસબુકની અંદર માહિતી મેળવવી છે તો તમને રજીસ્ટ્રેશન ફોર્મ મળશે કે તમારે ફેસબુકની અંદર સાઇન અપ કરવું પડશે. જો તમે ફેસબુકની અંદર સાઇન અપ કરશો પછી તમને લોગિન માટેનું ફોર્મ મળશે. તમે યુઝર આઈડી પાસવર્ડ નાખશો પછી તમને લોગિન થવા દેશે અને પછી તમે અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી કરી શકશો. તો કોઈ પણ વેબસાઈટની અંદર તમારે ઈમેલ એકાઉન્ટ દ્વારા ફોર્મ ફિલઅપ કરવું જરૂરી છે. તો ચાલો હવે ફોર્મની અંદર મુખ્યત્વે કેટલા એલિમેન્ટ આવે, બરોબર? અહીંયા એક મેં શબ્દ લખેલો છે સંગ્રાહક અને કન્ટેનર, કે ફોર્મને આપણે સંગ્રાહક કે કન્ટેનર તરીકે પણ ઓળખીએ છીએ. ગુજરાતી નામ છે સંગ્રાહક, જેને ઇંગ્લિશમાં આપણે કન્ટેનર કહીએ છીએ. તો ફોર્મની અંદર મુખ્યત્વે કેટલી વસ્તુ આવે ફોર્મની અંદર? હવે ટેક્સ્ટ બોક્સ, લેબલ, એક્સપ્રેસિવ ઘણી બધી વસ્તુ આવે છે. તો આપણે એ છ વસ્તુના નામ સમજીએ. તો ફોર્મની અંદર સૌથી પહેલું આવશે લેબલ. તો લેબલ એટલે શું? ચાલો વિચારો. ઓકે, તો લેબલ એટલે કે તમારે નામ લખવાનું છે. તમે કોઈ પણ એક વ્યક્તિને આવું એક સિમ્પલ ટેક્સ્ટ બોક્સ આપી દો, સિમ્પલ આવું એક બોક્સ તમે આપી દો, તો વ્યક્તિને કેવી રીતે ખબર પડશે કે આની અંદર શું લખવાનું છે? તો વ્યક્તિને કેવી રીતે ખબર પડશે કે આની અંદર શું લખવાનું છે? કોઈ વ્યક્તિ એવો છે કે આની અંદર નામ લખે, કોઈ વ્યક્તિ એવો છે કે મોબાઈલ નંબર લખે, કોઈ એવો છે પાસવર્ડ લખે, કોઈ એવો છે કાંઈ નહીં લખે. તો એના માટે શું કરવાનું? તો આગળ લખવું પડે કે આની અંદર નામ લખવાનું છે. અહીંયા તમે મેન્શન કરી દો નેમ, તો વ્યક્તિ આની અંદર નામ જ લખશે. તો લેબલ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. ત્યારબાદ છે ચેકબોક્સ. ચેકબોક્સ એટલે શું? ચેકબોક્સ એટલે કે એક કરતા વધારે વસ્તુનું જ્યારે સિલેક્શન કરવાનું થાય. ઓકે, હું તમને ચેકબોક્સનું એક સિમ્પલ બતાવી દઉં. ચેકબોક્સ કેવું હોય? તો ચેકબોક્સની અંદર આવું બોક્સ આવે, બાજુમાં નામ લખેલું હોય. બાજુમાં આપણે લખી દીધી ફૂટબોલ, કે આપણે કોઈ પણ વ્યક્તિને એમ કહી છે કે તમારી હોબી સિલેક્ટ કરો. તો હોબી છે એ એક કરતા વધારે શોખ કોઈ પણ વ્યક્તિને હોય શકે. તો હોબી સિલેક્ટ કરવાની થાય ત્યારે ફૂટબોલની સામે રાઈટ માર્ક આવે, તો આને આપણે ચેકબોક્સ તરીકે ઓળખીએ છીએ. હવે એના સિવાય આવે છે ટેક્સ્ટ એરિયા. તો ટેક્સ્ટ એરિયા છે એ પણ એક ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે તમે બધા એક વસ્તુ જોઈ હશે કે આ ટેક્સ્ટ બોક્સ છે, બરોબર, આ બોક્સ છે, આની અંદર તમે લિમિટેડ માત્રામાં વસ્તુ લખી શકો. તમે અહીંયા લખવાનું ચાલુ કરો છો, છેલ્લો કેરેક્ટર અહીંયા એ આવે છે. હવે જ્યારે તમે વધારે લખશો તો શું થશે? આમ જવા આમ તો જાતું જશે, પણ આગળ જે લખેલું હશે એ અંદરની બાજુ દબાતું જશે. અંદરની બાજુ દબાતું જશે તો તમારે આખું એ લખાણ જે એક સાથે જોવા મળશે નહીં. તમને આખું લખાણ એક સાથે જોવા નહીં મળે તો શું કરશું? જેમ કે આપણું એડ્રેસ છે, એડ્રેસ તો 2-3 લીટીનું હોય, તો એના માટે બેસ્ટ ઓપ્શન છે ટેક્સ્ટ એરિયા. તો ટેક્સ્ટ એરિયા છે એની અંદર ખાલી આટલો ડિફરન્સ આવે, અહીંયા બે લાઈન આપેલી હોય છે. તો આ બે લાઈનમાં આ જે કોર્નરનો પાર્ટ છે એને તમે ખેંચીને નાના મોટી સાઇઝ કરી શકો છો, એને તમે ફ્લેક્સિબલર ખેંચી શકો છો અને એમાં તમે 2-3 લીટી લખી શકો છો અને આખો કોન્ટેન્ટ જે એક સાથે જોઈ શકાય. હવે આવ્યું રેડિયો બટન. તો રેડિયો બટન એટલે શું? જ્યારે જાજા બધા સિલેક્શનમાંથી કોઈ પણ એક સિલેક્શન પસંદ કરવાનું હોય, જાજા બધા સિલેક્શનમાંથી કોઈ પણ એક પસંદગી સિલેક્ટ કરવાની હોય ત્યારે રેડિયો બટનનો ઉપયોગ થાય. અને જાજા બધા ઓપ્શનમાંથી બે મલ્ટીપલ, જાજા બધા ઓપ્શનમાંથી પણ 2-3 ઓપ્શન સિલેક્ટ કરવાના હોય ત્યારે ચેકબોક્સ યુઝ થાય. એક એક્ઝામ્પલ તરીકે તમને બતાવું તો ચેકબોક્સનું એક્ઝામ્પલ બધાએ જોયું. તો ચાલો રેડિયો બીટ બટન વિશે સમજીએ. રેડિયો બટન છે અહીંયા રાઉન્ડ આપેલું છે, બાજુમાં લખેલું છે મેલ, બીજું રાઉન્ડ આપેલું છે લખેલું છે ફિમેલ. ઓકે, તો બંનેમાંથી એક એક વસ્તુ સિલેક્ટ કરવાની થશે. જ્યારે તમે એને સિલેક્ટ કરશો, બરોબર, તો મેલ સિલેક્ટ થશે. જ્યારે ફિમેલ ઉપર ક્લિક કરશો તો મેલ પરથી સિલેક્શન નીકળી જશે અને ફિમેલ ઉપર સિલેક્શન આવી જશે. તો બંનેમાંથી કોઈ પણ એક જ ચૂઝ કરવાનું છે ત્યારે રેડિયો બટન છે એ યુઝ થશે. જ્યારે બંનેમાંથી
એક જ સિલેક્શન કરવાનું છે ત્યારે રેડિયો બટન યુઝ થાશે. ચાલો પછી છે સબમિટ બટન. તો સબમિટ બટન છે એ આખા ફોર્મનો પાયો બરોબર છે, મૂળ છે બરોબર, એ સબમિટ બટન તરીકે ગણવામાં આવશે. કે જ્યારે તમે બધી માહિતી ફિલ કરો છો, બધી માહિતી ભરી દો છો, પછી સર્વર સુધી એટલે કે વેબસાઇટના ઓનર સુધી કોણ પહોંચાડશે? તો કે સબમિટ બટન. જે સબમિટ બટન છે એની પર ક્લિક કરશો એટલે વેબસાઇટના ઓનર સુધી બધી માહિતી પહોંચાડશે. અને સૌથી છેલ્લું છે રીસેટ બટન. હવે રીસેટ બટન ઉપયોગ કઈ કેવો છે? કે તમે બધા બોક્સ ફિલ કરી નાખો છો, નેમ, ચેક બોક્સ, ટેક્સ્ટ એરિયા, રેડિયો બટન, આ બધી વસ્તુ ફિલ કરી દો છો અને તમને એમ થાય છે કે મારે રીસેટ કરવું છે. મીન્સ કે બે ત્રણ જગ્યાએ અલગ અલગ પ્રકારની ભૂલ થઈ છે, તો તમારે શું કરવાનું? રીસેટ બટન ઉપર ક્લિક કરો એટલે આખે આખું ફોર્મ જે થઈ જશે ખાલી, આખું ફોર્મ થઈ જશે ખાલી, આખું ફોર્મ ખાલી થઈ જશે, તમે બીજી વાર ફોર્મ ફિલઅપ કરી શકો. ફાસ્ટ રિવિઝન કરી લઈએ તો કે સૌથી પહેલું હતું લેબલ. લેબલ ની અંદર શું હોય? તો કે તમારે ટેક્સ્ટ બોક્સ, રેડિયો બટન, ચેક બોક્સ, સબમિટ એક આઇકોન હોય, સોરી સબમિટ નહીં આવે પણ રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ, ચેક બોક્સ કે એની આગળ લેબલ લખવાનું થાય. લેબલ એટલે લખીએ કે ફોર્મ ભરનાર વ્યક્તિને ખબર પડે કે અહીંયા શું લખવાનું છે. પછી એવું ચેક બોક્સ. તો ચેક બોક્સ નું એક્ઝામ્પલ બધાને ખબર છે કે જ્યારે એક કરતાં વધારે વસ્તુની પસંદગી ઉતારવાની હોય ત્યારે ચેક બોક્સ નો ઉપયોગ થાય. પછી હતું ટેક્સ્ટ એરિયા, કે જ્યારે વધારે પડતું લખાણ લખવાનું થાય ત્યારે ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પછી રેડિયો બટન. તો રેડિયો બટન ની અંદર જ્યારે તમારે જાજા બધા ઓપ્શનમાંથી કોઈ પણ એક જ ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય, અત્યારે આપણે જેન્ડર સિલેક્શન કર્યું કે મેલ કે ફિમેલ, પણ હજી એક વસ્તુ છે કાસ્ટ સિલેક્ટ કરવાની હોય બરોબર, અલગ અલગ કાસ્ટના જે ડિવિઝન પાડેલા છે એમાંથી તમારે કોઈ પણ એક કાસ્ટ સિલેક્ટ કરવાની હોય ત્યારે પણ તમે આપી શકો. આઈધર યસ નો ની સિલેક્શન, યસ કે નો પસંદગી કરવાની હોય. જેમ કે તમને પૂછે તમે કોઈ એક ફોર્મ ભરો છો, તમે કોઈ એક ફોર્મ ભરો છો અને ફોર્મ ની અંદર તમને પૂછવામાં આવે કે ઓકે તમને એની ડિસીઝ એટલે કે કોઈ પણ પ્રકારની બીમારી છે કે નહીં, ઓકે યસ કે નો પૂછી શકે. તો આવા ટાઈમે બે માંથી એક જ વસ્તુ જયારે પસંદ કરવાની હોય ત્યારે રેડિયો બટન નો ઉપયોગ થાય. ત્યારબાદ હતું સબમિટ બટન, કે આખું ફોર્મ જયારે ફિલઅપ થઈ જશે ત્યારે તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે જે ફોર્મ ની માહિતી છે એ વેબસાઇટ ના ઓનર સુધી પહોંચાડશે, સર્વર સુધી પહોંચાડશે. રીસેટ બટન છે એનો મેઇન ઉપયોગ છે આખા ફોર્મ ને બ્લેન્ક કરી નાખશે. તો આ હતા મેઇન છ એલિમેન્ટ. ચલો ત્યારબાદ હવે આપણે શીખવા જઈ રહ્યા છે ફોર્મ ના મુખ્ય ચાર ઘટક. ફોર્મ ના મુખ્ય ચાર ઘટક, તો એમાં સૌથી પહેલું ઘટક છે ફોર્મ પોતે. ફોર્મ ના મુખ્ય ચાર ઘટકમાં પહેલું છે સૌથી પહેલું ફોર્મ પોતે. પછી છે બે નંબર, તો કે ઇનપુટ એલિમેન્ટ્સ. ઇનપુટ એલિમેન્ટ એટલે કે જે એલિમેન્ટ દ્વારા તમે ઇનપુટ આપો છો, એટલે કે ચેક બોક્સ, રેડિયો બટન અને સબમિટ બટન. ચેક બોક્સ, રેડિયો બટન, સબમિટ બટન આ બધા ઇનપુટ એલિમેન્ટ તરીકે ઓળખાશે. ત્યારબાદ ત્રીજું છે ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયાને અલગથી કન્સિડર કરવામાં આવે છે અને સૌથી છેલ્લું છે સિલેક્ટ અને ઓપ્શન. તો સિલેક્ટ અને ઓપ્શન છે એ તમારા માટે નવું છે, પણ હું એક જ એક્ઝામ્પલ હમણાં આપું છું, તમને બધાને એક સાથે ક્લિયર થઈ જશે. ઓકે, તમે ડેટ સિલેક્ટ કરવા માટે, ડેટ સિલેક્ટ કરવા માટે તમે ઘણીવાર આવું એક બોક્સ જોઈ હશે. આ બોક્સ ની અંદર અહીંયા એક કેપ આપેલી હોય અને અહીંયા તારીખ લખેલી હોય, 1, 2, 3, 4 એમ 30 તારીખ સુધી લખેલું હોય. તો આને સિલેક્ટ અને ઓપ્શન કહેશું, કે આ છે સિલેક્ટ બોક્સ છે અને આ પર્ટિક્યુલર એક છે એ ફર્સ્ટ ઓપ્શન, સેકન્ડ ઓપ્શન, થર્ડ ઓપ્શન અને ફોર્થ ઓપ્શન. તો આવી રીતે આપણે લેશું. તો ચાલો, ફોર્મ ના મુખ્ય ચાર ઘટક છે, પહેલું છે ફોર્મ પોતે, બીજું છે ઇનપુટ એલિમેન્ટ, ત્રીજું ટેક્સ્ટ એરિયા અને ચોથું છે સિલેક્ટ અને ઓપ્શન. તો આજે આપણે આટલી વસ્તુ શીખ્યા. તો એનું ફાસ્ટ હજી એકવાર ફાસ્ટ રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલા બોલો, સૌથી પહેલું શું હતું? તો કે એલિમેન્ટ્સ, મુખ્ય છ એલિમેન્ટ હતા, એમાં સૌથી પહેલું હતું લેબલ, બીજું એલિમેન્ટ હતું ચેક બોક્સ. ચેક બોક્સ નો ઉપયોગ ક્યારે થાય? ત્યારે જ્યારે જાજી બધી પસંદગીમાંથી, જ્યારે જાજી બધી પસંદગીમાંથી જાજી બધી પસંદગી ઉતારવાની હોય ત્યારે ચેક બોક્સ નો ઉપયોગ થાય. ટેક્સ્ટ એરિયા નો ઉપયોગ, તો કે ટેક્સ્ટ એરિયા ના ઉપયોગમાં જ્યારે જાજુ બધું લખાણ લખવાનું થાય જેમ કે એડ્રેસ, તો ત્યારે ટેક્સ્ટ એરિયા નો ઉપયોગ થાય.
ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ શું કામ કરીએ છીએ? કારણ કે ટેક્સ્ટ બોક્સ છે કે ટેક્સ્ટ બોક્સ ની અંદર લિમિટેડ માત્રામાં અક્ષર સમાય શકે. ત્યારબાદ છે રેડિયો બટન. રેડિયો બટન નો ઉપયોગ શું કામ કરશું? તો કે યસ કે નો, બે કે બે થી વધારે માહિતી આવી હોય એમાંથી કોઈ પણ એક પસંદ કરવાની હોય. સેન્ટેન્સ રિપીટ કરું છું, બે કે બે થી વધારે માહિતી આપેલી હોય અને એમાંથી કોઈ પણ એક જ પસંદગી લેવાની હોય ત્યારે રેડિયો બટન નો ઉપયોગ થાય. સબમિટ બટન છે એ ફોર્મ ની અંદર જે ડેટા છે એને એડમિન સુધી પહોંચાડવા માટે સબમિટ બટન નો ઉપયોગ થશે. અને સૌથી છેલ્લું છે રીસેટ, કે ફોર્મ ને બ્લેક કરી નાખશે એટલે રીસેટ બટન નો ઉપયોગ થાય. ચાલો એના પછી ફોર્મ ના મુખ્યત્વે ચાર ઘટક હતા. સૌથી પહેલું હતું તો કે ફોર્મ પોતે, બીજું છે ઇનપુટ એલિમેન્ટ, ત્રીજું હતું ટેક્સ્ટ એરિયા કે જેની અંદર વધારે વસ્તુ લખવા માટે થાય, અને ચોથું હતું સિલેક્ટ અને ઓપ્શન. સિલેક્ટ અને ઓપ્શન નું આપણે એક્ઝામ્પલ જોયું કે જેની અંદર આપણે ડેટ સિલેક્ટ કરવા માટે વાત કરી, કે જેની અંદર અહીંયા તમને ડેટ લખેલી દેખાય એમાંથી તમારે કોઈ પણ એક ડેટ પસંદ કરવાની રહે. અને સિલેક્ટ બોક્સ કેશું બને, જે એક ઓપ્શન આવ્યા છે એને આપણે ઓપ્શન કેશું. તો આજના લેક્ચરમાં આપણે આટલું શીખ્યા, અને પછીના લેક્ચરમાં આગળ આપણે એ બધાની સિન્ટેક્સ એટલે કે ફોર્મ બનાવવું છે તો એના માટેનું કોડિંગ શીખવાનું રહેશે.